નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રેયાંશ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 સેક્રેટરિયલ પ્રેક્ટિસ વિષય અંતર્ગત એકમ 1માં સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે સેક્રેટરીના અન્ય પ્રકારો જેવા કે ખાનગી સેક્રેટરી, રાજકીય સેક્રેટરી વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે સેક્રેટરીના અન્ય પ્રકારો વિશે વિગતે ચર્ચા કરીશું. કંપની સેક્રેટરીના 2 પ્રકાર છે, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી વિશે અગાઉ આપણે વાત કરી હતી. આજે આપણે વહીવટી સેક્રેટરીએ કયા કાર્યો કરવાના હોય છે એની ચર્ચા કરીશું. સૌ પ્રથમ છે કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવી. કંપનીની અંદર ખાલી પડેલી જગ્યાએ અથવા તો કોઈ પણ હોદ્દા માટે કર્મચારીઓને પસંદ કરવા અને તેની નિમણૂક કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરીનું હોય છે. કંપની વતી વાટાઘાટો કરવી અને કરારો કરવા. આપણે અગાઉ વાત કરી તેમ કંપનીને કાયદા દ્વારા એક કૃત્રિમ વ્યક્તિત્વ છે એ મળેલું છે, સ્વતંત્ર અસ્તિત્વ આપવામાં આવેલું છે. પરંતુ કંપની એ જીવંત વ્યક્તિ નથી, માટે તેના વતી ચર્ચા વિચારણા કરવા અને કરારો કરવાનું કાર્ય વહીવટી સેક્રેટરી કરે છે. કંપનીના હિસાબો પર દેખરેખ રાખવાનું કામ પણ વહીવટી સેક્રેટરીનું હોય છે. સંચાલક મંડળને કંપની નીતિ અને કાર્યક્રમો ઘડવા માટે ઉપયોગી સલાહ સૂચનો અને માર્ગદર્શન આપવા. મિત્રો, સંચાલક મંડળ સાથે મળીને કંપનીનું વહીવટ અને સંચાલન કરતા હોય છે અને તે માટે તેમને સમયાંતરે નીતિ નિયમો અને કાર્યક્રમોની આયોજન કરવાની જરૂર હોય છે. તો આ નીતિ નિયમો ઘડવા માટે સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનું કાર્ય વહીવટી સેક્રેટરીનું હોય છે. કંપનીના વિવિધ ખાતાઓ જેવા કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, હિસાબ વિભાગ, આ બધા વિભાગો પર દેખરેખ રાખવાનું કાર્ય પણ વહીવટી સેક્રેટરીનું હોય છે. આમ વહીવટી અધિકારી તરીકે વહીવટી સેક્રેટરી છે એ સંચાલક અને કંપની વચ્ચે કડીરૂપ બને છે. ત્યારબાદ રાજદૂત કાર્યાલયના સેક્રેટરી. અત્યારે વર્તમાન સમયમાં દરેક દેશ છે એ અન્ય દેશોમાં પોતાના રાજદૂતો એટલે કે એલચીઓની નિમણૂક કરે છે. આવા રાજદૂતોનું મુખ્ય કાર્ય છે એ જે તે દેશની અંદર પોતાના દેશના હિતનું રક્ષણ કરવું અને પોતાના દેશનું દ્રષ્ટિબિંદુ, માન્યતાઓ, ખ્યાલો સમજાવવાનું હોય છે. તો આવા સેક્રેટરીને રાજદૂત કાર્યાલયના સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિભાગીય સેક્રેટરી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ છે એ લોકશાહી દેશ છે. અહીં પ્રજા છે એ વિધાનસભ્ય કે સાંસદ ચૂંટે છે. જે પક્ષ બહુમતી ધરાવતો હોય તે પક્ષ સરકાર રચે છે, એટલે કે પ્રધાનમંડળની રચના કરવામાં આવે છે અને જે તે વિભાગને પ્રધાન એટલે કે મંત્રીઓ સંભાળે છે. આ પ્રધાન જે ખાતું સંભાળે તેનો વહીવટ ચલાવવા માટે એને એક સહાયકની જરૂર પડે છે. એના માટે જે અધિકારીની નિમણૂક કરવામાં આવે તેને વિભાગીય સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે. તે વિભાગીય વડા કે સેક્રેટરી તરીકે સનદી અધિકારી એટલે કે IAS ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે. આવા અધિકારીનું મુખ્ય કાર્ય તે જે વિભાગ સંભાળે છે એ વિભાગ નીતિ ઘડતર મુજબ ચાલે છે કે નહીં તે જોવાનું હોય છે.
તેમને જે વિભાગનું કામ સોંપવામાં આવેલું હોય, સંચાલન કરવાનું હોય, તે વિભાગનું કાર્ય નિષ્ઠાપૂર્વક પ્રામાણિકપણે અને કાયદાકીય રીતે તેમણે સંચાલન કરવાનું હોય છે. દાખલા તરીકે શિક્ષણ વિભાગના સેક્રેટરી, ગૃહ વિભાગના સેક્રેટરી વગેરે. ત્યારબાદ મંડળના સેક્રેટરી. માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ આગળ વધે તેમ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા. માણસે જેમ જેમ વિકાસ કર્યો તેમ તેમ એણે તેની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનું સ્વરૂપ પણ બદલાતું ગયું અને સાથે સાથે સમયાંતરે વિદ્યાર્થી મંડળો, શૈક્ષણિક સંસ્થાઓ, મજૂર સંઘો, ક્લબો જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. આવા મંડળોના પ્રશ્નોની રજૂઆત કરવા માટે, તેનો યોગ્ય વિકાસ કરવા માટે અને આવી સંસ્થાઓનું પદ્ધતિસર સંચાલન કરવા માટે સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ. મંડળના સેક્રેટરીમાં સૌપ્રથમ છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી. શાળા અને કોલેજોમાં લોકશાહી પ્રણાલીની સમજ આપવા, વિદ્યાર્થીના અધિકારોને ક્રિયાન્વિત કરવા, વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા આપવા વિદ્યાર્થી મંડળની રચના કરવામાં આવે છે. શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીના પ્રશ્નો હોય એ ઉપરી અધિકારીઓ સમક્ષ રજૂ કરવા માટે, વિદ્યાર્થીના અધિકારોથી વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે આવા મંડળોની રચના કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે NSUI, જેનું પૂરું નામ છે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા, આ એક વિદ્યાર્થી મંડળ છે. વિદ્યાર્થીઓ છે એ ચૂંટણી દ્વારા પોતાનામાંથી આવા સેક્રેટરીને ચૂંટી કાઢે છે, જે GS એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે ક્લબના સેક્રેટરી. રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા અને તેનો વિકાસ કરવા, તેને સાકાર કરવા આવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત, BCCI વગેરે. ક્લબના બંધારણ એટલે કે ક્લબના જે નીતિ નિયમો છે એ મુજબ સેક્રેટરીને ચૂંટવામાં આવે છે અથવા તો તેની નિમણૂક કરવામાં આવે છે. આવા ક્લબના સેક્રેટરીનું મુખ્ય કાર્ય જે તે ક્લબની વર્તમાન જરૂરિયાત અનુસાર અને પ્રવર્તમાન નિયમો મુજબ તેનું સંચાલન અને વિકાસ કરવાનું હોય છે. ત્યારબાદ મજૂર મંડળના સેક્રેટરી. દેશમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરતા મજૂરો, કર્મચારીઓ પોતાની માંગણીઓ છે એ સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે, જે મજૂર મંડળ એટલે કે લેબર યુનિયન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ભારતની વાત કરીએ તો ભારતમાં ઇન્ટુક, જેનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, અને આઈટુક, ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કન્ફેડરેશન વગેરે મંડળો છે એ કાર્યરત છે. આવા મંડળ છે એ પોતાની માંગણીઓ અસરકારક બનાવવા અને સરકાર સુધી પોતાની માંગણીઓ પહોંચાડવા માટે સેક્રેટરીની નિમણૂક કરે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી VV ગિરી 1922 અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી. વેપારી મંડળના સેક્રેટરી. વેપારી મંડળો, ઉત્પાદક મંડળો, સેવા મંડળીઓ પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા, તેનો ઉકેલ લાવવા આવા એસોસિએશન કે મંડળની રચના કરતા હોય છે. દાખલા તરીકે ભારતની અંદર ચેમ્બર ઓફ કોમર્સ
ફિક્કી, જેનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આવા ઘણા અન્ય વેપારી મંડળો છે કે જ્યાં તેમને ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા અને ઉકેલ લાવવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે. આવા મંડળોનું સંચાલન જે તે મંડળના સેક્રેટરી તે મંડળના બંધારણ મુજબ કરે છે. ત્યારબાદ સરકારી મંડળીના સેક્રેટરી આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે, પ્રગતિ માટે આવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. દાખલા તરીકે હાઉસિંગ સોસાયટી હોય તો તેના માટે કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શાળા, કોલેજ અને અન્ય સંસ્થાઓમાં સ્ટાફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે, જેની અંદર સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે અને આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર આ મંડળનું સંચાલન કરતા હોય છે. આભાર મિત્રો, ફરીથી મળીશું નવા ચેપ્ટર અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.